નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયુર કુમાર વૈષ્ણવ શાંતિ શિક્ષણ સંકુલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચ ગણિત વિષયની અંદર પ્રકરણ નકશાલેખન માં આપણે જુદા જુદા નકશાઓ વિશેનો આપણે અભ્યાસ કર્યો બરાબર તો એની અંદર આપણે આજના વિડીયોમાં એના પછીનો એક નકશો નકશા નંબર છ બે શહેરો વચ્ચેનું અંતર એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ નકશો એવો આપ્યો છે કે એની અંદર જે શહેરોના નામ આપેલા હશે અને એ બે શહેરો વચ્ચેનું અંતર કેટલું છે બરાબર તો એ આપણે શોધવાનું રહેશે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ નકશો આપેલો છે તો આ નકશાની અંદર શહેરોના નામ આપ્યા છે ઇડલીપુર બરફીનગર ઢોકળાબાદ ભેલપુર અને છોલાઘાટ વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દો જે સાંભળો છો તો તમને જરૂરથી ખ્યાલ આવી જશે કે આ શહેરો સાના ઉપરથી બનેલા છે હા વિદ્યાર્થી મિત્રો આ જે શહેરોના નામ આપેલા છે એ આપણી ખાવા પીવાની વાનગીઓના નામ પરથી બરાબર ખાણીપીણીની વાનગીના નામ પરથી શહેરોના નામ આપેલા છે ઇડલીપુર એટલે ઇડલી બરફીનગર એટલે બરફી ઢોકળાબાદ એટલે ઢોકળો ભેલપુર એટલે ભેળ ભેલપુરી અને છોલાઘાટ એટલે છોલે ભટુલે એવા જે શહેરો બરાબર તો એ જે ખાણીપીણી છે વાનગી બરાબર એના ઉપરથી આ શહેરોના નામ રાખેલા છે બરાબર તો બહુ સરસ મજાનો આ નકશો આપેલો છે હવે જોઈએ આપણે આ નકશામાં પાંચ શહેરો આપેલા છે બરાબર મેં જે તમને ઉપર કહ્યા એ પ્રમાણે તો એમાં એમાં પહેલો પ્રશ્ન છે નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું કે નીચે આ નકશો જે આપ્યો છે એને નીચે પ્રમાણ માપ લખેલો છે જો તમને સરસ દેખાશે એમાં પ્રમાણ માપ શું લખ્યું છે એક સેમી બરાબર દસ કિલોમીટર થાય એટલે અહીંયા આપણે જો એક સેન્ટીમીટર આપ્યું હોય તો આપણે એવું સમજવાનું કે દસ કિલોમીટર એક સેમી હોય તો વિદ્યાર્થી મિત્રો બે સેમી હોય તો વીસ કિલોમીટર થશે બરાબર એ જ પ્રમાણે ત્રણ સેમી આપ્યું હોય તો ત્રીસ કિલોમીટર બરાબર દસ દસનો આપણે એનો એની અંદર ઉમેરો કરતા જઈશું તો નકશામાં ઇડલીપુર બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમારું આ પાઠ્યપુસ્તક આપેલું હશે આ પાઠ્યપુસ્તકની અંદર તમારે ફૂટપટ્ટીની મદદથી ઇડલીપુરથી બર્ફીનગર વચ્ચેનું અંતર તમારે માપવાનું છે બરાબર તો તમે તમારું પાઠ્યપુસ્તક હોય ગણિતનું તો તમારે ફૂટપટ્ટીનો ઝીરો અંકનો કાપો ઇડલીપુર પાસે રાખવાનો અને બરફીનગર આવે ત્યાં સુધી રાખવાનો તો તમે એનું માપન કરશો તો તમને એનો જવાબ પાંચ સેમી મળશે બરાબર તો પહેલા પ્રશ્નનો જવાબ તમારે આવશે પાંચ થી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે તો ઉપરનો પ્રશ્ન આપણે જોયો બરાબર અહીંયા જુઓ તમારે હવે કેટલા કિલોમીટર જે પહેલો પ્રશ્ન હતો એ સેમીમાં આપ્યો હતો હવે અહીંયા કિલોમીટરની વાત કરી છે તો અહીંયા જુઓ એક સેમી એટલે દસ કિલોમીટર થશે તો ઉપરનો જવાબ કેટલા જવાબમાં આવ્યો પાંચ સેમી આવ્યો છે તો પાંચ સેમી એટલે કેટલા કિલોમીટર થાય પચાસ કિલોમીટર બરાબર ને તો બીજા પ્રશ્નોનો જવાબ આવશે પચાસ કિલોમીટર બરાબર છે તો ઇડલીપુરથી બરફીનગર જવા માટે પચાસ કિમી મુસાફરી કરવી પડે ત્રીજો પ્રશ્ન ઇડલીપુર અને બર્ફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલો છે હવે તમે જુઓ ઇડલીપુર અને બરફીનગર આ બંનેની વચ્ચો વચ્ચે મધ્યનીય મધ્યમાં કયું શહેર આવેલું છે ખમણપુર એ પણ ખમણના નામ પરથી રાખેલું શહેર છે બરાબર તો તેના ઉપર આપણે કેનું નિશાન કરવાનું છે તો તમારે આનો જવાબ શું કરવાનો જવાબ આપણે લખવાનો નથી પણ આ નકશાની અંદર આપણે વચ્ચોવચ મધ્યમાં ખમણપુરનું નિશાન બનાવવાનું છે એટલે કે લખી દઈશું ખાલી માત્ર ચોથો પ્રશ્ન જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો તે ક્યાંક હોઈ શકે હવે જલેબીપુર આ એક નવું શહેર આવ્યું ક્યાંથી ઢોકળાબાદ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો તે ક્યાં હોઈ શકે તો ભેલપુરથી થોડુંક આગળ વચ્ચો વચ બરાબર છે તો ત્યાં ઉપર જેને નુકસાન કરવાનું એટલે જલેબીપુરનો જે પાંચમો પ્રશ્ન ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપો જરૂર પડે તો તમે દોરીનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા જુઓ ભેલપુર અને છોલાઘાટ જે આ સાપ જેવો આકાર તમને થોડોક દેખાય છે ને એનો માપ પણ તમારે ફૂટપટ્ટીની મદદથી થઈ શકે એમ નથી તો તમારે દોરી લેવાની અને દોરીને અહીંયા એની ઉપર ગોઠવી દેવાની અને માપન એ મૂકી દેવાની એ પ્રમાણે ગોઠવી અને પછી એને દોરીને લઈ લેવાની અને એની ફૂટ એ દોરીને ફૂટપટ્ટી ઉપર રાખીને એનું માપન કરવાનું બરાબર તો એનું માપન તમને કેટલું મળશે છ સેમી જેટલું અંદાજિત મળશે એટલે સાહીઠ કિલોમીટર થાય બરાબર તો પાંચમા પ્રશ્નોનો જવાબ છ સેમી એટલે કે સાહીઠ કિલોમીટર છે ત્યાર પછી હવે આવે છે ટોપિક આશ્રીની શાળા તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ આશીની શાળા આપેલી છે આશીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે શાળાના નકશાના ધ્યાનથી જોવા નકશો નંબર સાત છે બરાબર એમાં સભા મેદાન હોલ બગીચો બરાબર અહીંયા આ જે લખ્યા છે રોમન લેટર્સમાં લખ્યા છે રોમન લેટર્સની અંદર વર્ગ આપેલા છે ટ્રિપલ એ એટલે ત્રણ એ પછી વી લખેલો છે એટલે ધોરણ પાંચ પછી એક લખ્યો છે એટલે ધોરણ એક બરાબર છે પછી ત્રણ પછી લખ્યો છે તો ધોરણ એક બરાબર એવી રીતે ધોરણ દસ સુધીના આ વર્ગો આપેલા છે હવે આ નકશા પરથી આપણે એના પ્રશ્નોના જવાબ અભ્યાસ કરીશું પહેલો પ્રશ્ન સભા નું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણો વધારે છે તો સૌથી પહેલાં આપણે તો સભા મેદાનનું ક્ષેત્રફળ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સભા મેદાનનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે શું જે આપણે પહેલા સેમિસ્ટરની અંદર કેટલા ચોરસ એવું એ પ્રકરણ આવતું હતું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો બરાબર એની અંદર આપણે ક્ષેત્રફળ વિશે સારી સમજ મેળવી છે તો ફરીથી આપણે ક્ષેત્રફળ આકૃતિએ રોકેલા ખાનાની સંખ્યા તેને આપણે શું કહીશું ક્ષેત્રફળ તો જો સભા મેદાનમાં જે ચોરસ ખાના છે સભા મેદાનની અંદર બરાબર એ કેટલા ખાના ઢાંકેલા છે આપણે ગણી દઈશું એક બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ ને ત્રણ બાર ને ત્રણ પંદર જે સભા મેદાનની અંદર તમે જુઓ પીળા કલરના આછા પીળા કલરના જે સભા મેદાન લખેલો છે ત્યાં પંદર થાય છે બરાબર છે હવે એની સરખામણી આપણે કાર્યાલય જોવાનું તો અહીંયા જોવો તમે નીચે હા બરાબર બગીચો લખેલો છે એની નીચે સૌથી ત્રણ ખાના ઢાંકેલા છે કાર્ય કાર્યાલયમાં બરાબર તો કેટલા ઘણું વધારે થયું સભા મેદાનનું બરાબર તો સભા મેદાનનું થાય છે પંદર અને કાર્યાલયનું થાય છે ત્રણ બરાબર તો આપણે એમાંથી સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલય કરતાં કેટલું છે પાંચ ગણું વધારે છે કેટલું પાંચ ગણું પહેલા પ્રશ્નો નો જવાબ કેટલો આવશે પાંચ ગણું કાર્યાલયનું ત્રણ જ છે અને પેલું પંદર છે તો કેટલું થયું એનું પાંચ થયું ને પાંચ તરી પંદર હવે બીજો પ્રશ્ન દરેક વર્ગ ખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે બરાબર તો ઓપ્શન તમને આપ્યા છે લંબાઈ એ લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર પછી બી લંબાઈ બે મીટર પહોળાઈ એક મીટર લંબાઈ બાર મીટર પહોળાઈ દસ મીટર અને ડી લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ પાંચ મીટર બરાબર તો આનો જવાબ તમારે શું આવશે કે ભાઈ આ દરેક જે વર્ક વર્ખંડ છે એની લંબાઈ અને પહોળાઈ બરાબર તો એની વર્ખંડની લંબાઈ અને પહોળાઈ પાંચ મીટર લંબાઈ અને પહોળાઈમાં આવશે ચાર મીટર તો એનો જવાબ આવશે એ બરાબર હવે અહીંયા ત્રીજો પ્રશ્ન આશિની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે તો અહીંયા પહેલો પ્રશ્ન તો અહીંયા ધ્યાનથી જોવો અને ઉત્તર આપો કે ભાઈ કબાટ બારી નોટિસ બોર્ડ અને ડિસ્પ્લે બોર્ડ કયું બ્લેક બોર્ડની બરાબર સામે છે તો અહીંયા બ્લેક બોર્ડ તમે જુઓ આર્યું બરાબર અને એની સામે એની એક્ઝેક્ટ તો અહીંયા બ્લેક કલરનું બોર્ડ છે તો નીચે જુઓ બાજુમાં ડિસ્પ્લે બોર્ડ બરાબર તો શું આવશે આ ચારમાંથી જવાબ એમાં ડિસ્પ્લે બોર્ડ આવશે બરાબર આડો તમારે જવાબ નોટમાં લખવાનો છે પછી ત્યાર પછીનો પ્રશ્ન ફરી એકવાર શાળાનો નકશો જુઓ અને અંદાજ લગાવો નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની આપણે કરવાની રહેશે બરાબર છે તો ત્રણ એ અને છ ના બ્લેક બોર્ડ તો આપણે તેમાં દર્શાવવાનું રહેશે પછી ધોરણ ચાર અને પાંચ ના વર્ગમાં કબાટ પછી પાંચ છ બીના વર્ગખંડમાં નોટિસ બોર્ડ બરાબર પછી બેના વર્ગખંડમાં મધ્ય હારની છેલ્લી બેઠક બરાબર છે તો અહીંયા એ પ્રમાણે એ દર્શાવવાનું રહેશે અને ધોરણ એકના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ તો જે અહીંયા આપણને દર્શાવેલું છે હવે ધોરણ ત્રણ એના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે તો હવે અહીંયા આપણે ત્રણ એ જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ શકો છો બરાબર ત્રણ એ નકશો જોવાનો એ બારી આ સભા મેદાનમાં આ બાદ છે બરાબર વર્ગ એની પાછળની બારી પડે સભા મેદાન જોઈ શકે છે પણ એને રમતનું મેદાન જોવું હોય તો જોઈ શકે છે ના બરાબર તો એનો જવાબ શું આવશે ના બરાબર ધોરણ ત્રણ એ ના વર્ગ ખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ પ્રકરણની આ પ્રકરણ હવે આ પૂરું થાય છે બરાબર તો તમે આ પ્રકરણમાં મેં તમને આ જે બે શહેરો વચ્ચેનું અંતર તમને શીખવ્યું એ તમે સરસ અક્ષરથી તમારા નોટમાં લખી દેજો ઓકે વિદ્યાર્થી મિત્રો બાય બાય આવજો